वेलकम फ्रेंड्स, आजना वीडियो लेक्चर नी अंदर आप सर्वनु हार्दिक स्वागत छे। आजे आपणे जोईशुं चेप्टर नंबर 5 नू सेशन नंबर 3, के जेमां पहेलुं आपणे ए जोवाना छीए कि कोषना जीवन माटेनी जरूरी केटलीक बाबतो। तमने ख्याल छे कि कोई पण सजीव होय तो तेना जीवन माटेनी जरूरी केटलीक बाबतो होय, जेम के श्वसन, पोषण वगैरे जेवी बाबतो, उत्सर्जन, पाचन वगैरह, आ बधी बाबतो छे। तो ये कोषना जीवन माटे जरूरी होय तेवी रीते मनुष्य माटे पण जरूरी होय। तो कोषना जीवन माटेनी जरूरी बाबतो जोईए तो कोष ए प्रसरणनी घटना द्वारा पाणी अने वायुनुं विनिमय करे छे। कोष छे ए प्रसरणनी क्रिया द्वारा, आपणे प्रसरणनी जे क्रिया हती सेशन 2 માં જોઈ ગયા કે વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન, જેને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ, અને આ પ્રસરણ દ્વારા તે વાયુ વિનિમય પણ કરે છે। કોષ રસપટલમાંથી CO2 અને O2નું વાયુ સ્વરૂપે વિનિમય કરે છે, એટલે કે અવરજવર અથવા તો અદલાબદલી કરે છે, તે પહેલી બાબત હતી। ત્યારબાદ જોઈએ તો કોષ તેના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે। પોષણ માટેની કેટલીક અગત્યની વસ્તુઓ તે બાહ્ય પર્યાવરણમાંથી મેળવે છે। કોષનું બાહ્ય પર્યાવરણ એટલે કે કોષ રસપટલ ની બહારના ભાગમાંથી જે કંઈ તે મેળવે છે તેને બાહ્ય પોષણ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી છે વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે। વિવિધ અણુઓ કે જે નાના નાના અણુઓ રહેલા હોય છે તે કોષમાં તેમજ કોષની બહાર ઊર્જાના ઉપયોગ દ્વારા વહન પામે છે। તમને ખ્યાલ હશે કે કોઈ પણ વસ્તુ ઊર્જા વગર હલનચલન કે અસ્તિત્વ ટકાવી શકતી નથી, તેથી ઊર્જાના વહન દ્વારા આ અણુઓ વહન પામતા હોય છે। ઊર્જાના ઉપયોગ દ્વારા જ આ અણુઓ વહન પામતા હોય છે, તે સિવાય તેઓ વહન પામી શકતા નથી। ત્યાર પછી છે કોષરસપટલની સંરચના જણાવો, એટલે કે કેવું તે બંધારણ ધરાવે છે, કોષરસપટલ કેવું બંધારણ ધરાવે છે અને તેમાં અંતરવહન એટલે શું। હવે અંતરવહન એટલે શું એ આપણે હમણાં જોઈશું। તો કોષરસપટલ એ કાર્બનિક અણુ જેવા કે પ્રોટીન અને લિપિડનું બનેલું છે। કાર્બનિક અણુ એટલે કે તેની અંદર કાર્બન આવેલું હશે, કાર્બન તેનો મુખ્ય બંધારણના ઘટક તરીકે કાર્બન આવેલો હશે। તો તેવા કેવા કાર્બનિક અણુઓ, એક છે પ્રોટીન કે જે આપણને કઠોળમાંથી મળે છે અને બીજું છે લિપિડ। આ બંને દ્વારા કોષરસપટલ બનેલું હોય છે, પ્રોટીન અને લિપિડ દ્વારા કોષરસપટલની રચના થતી હોય છે। હવે તેની અંદરનું અંતરવહન એટલે કે આંતરિક ભાગમાં વહન પામવું અથવા તો અંદરની તરફ વહન પામવું। હવે આંતરવહન જોઈએ તો કોષરસપટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યોનું ગ્રહણ કરે છે અને આ ક્રિયાને અંતરવહન કહેવામાં આવે છે। અહીંયા એમ કીધું છે કે કોષરસપટલની તરલતા, જે કોષરસપટલ છે એની આસપાસ કોષરસ આવેલું હોય છે, પરિણામે કોષરસપટલ એ તરલ એટલે કે વહી શકે તેવું ગુણધર્મો ધરાવતો હોય છે, તેને કારણે કોષ જે છે એ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક મેળવી શકે છે। ખોરાક એ બાહ્ય પર્યાવરણમાંથી મેળવી શકે છે તેમજ તે ઉપરાંત અન્ય દ્રવ્યો પણ ગ્રહણ કરી શકે છે। આપણે હમણાં જોયું કે પ્રસરણની ક્રિયા દ્વારા જે મેળવી શકે છે તે ગ્રહણ કરે છે, આ ક્રિયાને અંતરવહન કહેવામાં આવે છે, કારણ કે અંદરની તરફ એ બધી જ વસ્તુઓનું વહન થશે, પોષણ તેમજ ખોરાક, આ ઉપરાંત કેટલાક દ્રવ્યોનું પણ અંદરની તરફ કોષની કોષરસપટલની અંદરની તરફ જે વહન પામવાની ઘટના છે તેને આપણે અંતરવહન તરીકે ઓળખીશું। અમીબામાં ખોરાક અંતઃગ્રહણ અથવા તો અંતરવહન ક્રિયા દ્વારા થતું હોય છે। હવે અમીબામાં આપણે આ રચના જોઈએ તો કેવી રીતે જોવા મળશે એની ખ્યાલ મેળવી લઈએ। ધારો કે આ એક અમીબાનો કોષ છે, અમીબા એક કોષી સજીવ છે। હવે આ અમીબા અહીંયા ધારો કે ખોરાક પડેલો છે, તો આ ખોરાકને મેળવવા માટે અમીબા પોતાના ખોટા પગો દ્વારા, એટલે કે આ જે ભાગ છે એ તેના ખોટા પગ છે, એટલે ખોરાક અહીંયા પડેલો હશે તો અમીબા પોતાનો આકાર આવી રીતે ધારણ કરી લેશે। ત્યારબાદ જેમ જેમ ખોરાકની તે નજીક જશે તેમ ખોરાકને હવે તે પોતાની અંદર સમાવી લેશે। આ અહીંયા ખોરાક આવી ગયો અને આ છે તેનું કોષ કેન્દ્ર। ત્યારબાદ હજુ તે ખોરાકને નજીક લઈ આવશે અને આ જે ઘટના બનશે તેને અંતરવહન ક્રિયા કહેવામાં આવે છે અથવા તો અંતઃગ્રહણ, એટલે કે અંદરની તરફ તે ગ્રહણ કરી લે છે। તમે જોશો આકૃતિ 1 માં અહીંયા બહારની તરફ હતો, હવે છેલ્લી આકૃતિમાં
खोराक जे छे ए अमीबाना शरीरनी अंदर प्रवेशी ले छे, एटले के अंदरनी तरफ वहन पामे छे। माटे आ क्रियाने अंतर्वहन अथवा तो अंतःग्रहण तरीके ओळखवामां आवे छे। त्यार पछी जोईए के कोषमां CO2 अने पाणी जेवा पदार्थोनुं अंदर तेमज बहारनी तरफ वहन केवी रीते थाय छे। CO2 અને પાણી જેવા પદાર્થોનું વહન અંદર તેમજ બહારની તરફ કેવી રીતે થાય છે તો જોઈએ તો CO2નું વહન કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા થાય છે। આપણે સેશન 2માં આ બંને માહિતી મેળવેલી કે કોષરસ પટલ એ CO2 અને O2નું પરસ્પર આપલે કરતું હોય છે, તે ઉપરાંત પાણીનું વહન આશ્રુતિ જે વનસ્પતિના મૂળ હોય છે તે પણ આશ્રુતિ દ્વારા પાણી મેળવતા હોય છે, તેવી રીતે કોષરસ પટલમાંથી પાણીનું વહન આશ્રુતિની ક્રિયા દ્વારા બનતું હોય છે। આશ્રુતિની ક્રિયાનો અભ્યાસ આપણે સેશન 2માં કરેલો છે। CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ ગતિ કરે છે। કઈ રીતે? કે જ્યારે આપણા શરીરની અંદર કાર્બન ડાયોક્સાઇડ વધી જશે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ આપણે બહારની તરફ ઉત્સર્જિત કરીશું અને આપણા શરીરમાં ઓક્સિજન ઘટી ગયો હશે, એટલા માટે બહારથી આપણે ઓક્સિજન મેળવીશું અને કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરીશું, ઉત્સર્જિત કરીશું। આ ઘટનાને આપણે CO2 અને પાણીનું વહન સમજી શકીએ છીએ। શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે? જે કોષરસ પટલ છે એ પ્રવેશશીલ પટલ તો છે, પરંતુ પસંદગીમાન પ્રવેશશીલ પટલ શા માટે છે એ જોઈએ તો કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની મંજૂરી આપે છે, પરંતુ તેમજ કોષની બહાર નીકળવાની પણ મંજૂરી આપે છે। કોષરસ પટલ છે એ જરૂરી કેટલાક દ્રવ્યોને કોષની અંદર પ્રવેશ આપે છે અને કેટલાક બિનજરૂરી દ્રવ્યોને કોષની બહાર મોકલી દે છે। માટે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને તે અવરોધે છે, જેમ કે બિનજરૂરી દ્રવ્યો જે આવેલા હશે અથવા તો ન જોઈતા જે દ્રવ્યો હોય તેને કોષરસ પટલ પોતાની અંદર પ્રવેશ આપતું નથી। આથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે। જરૂરી દ્રવ્યોને પોતાની અંદર સમાવે છે, બિનજરૂરી દ્રવ્યોને દૂર કરે છે અને ન જરૂરી હોય, જેમની કોઈ જરૂર જ નથી તેવા દ્રવ્યોને તે પોતાની અંદર પ્રવેશવા દેતું નથી। માટે તેને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે। હવે અહીં આપણે જોવાના છીએ કોષ દિવાલ વિશેની ટૂંક નોંધ। તો કોષ દિવાલ સૌ પ્રથમ ક્યાં આવેલી હોય છે? તો આપણે પહેલા સેશનમાં જ્યારે ચર્ચા કરી ત્યારે કીધેલું કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર આપણને કોષ દિવાલનો અભાવ જોવા મળે છે, એટલે કે જોવા મળતી નથી। તો હવે અહીંયા જોઈએ તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના સખત આવરણને કોષ દિવાલ કહે છે અને એને સરળ ભાષામાં સમજીએ તો વનસ્પતિ કોષમાં જે કોષરસ પટલ આવેલું હોય છે તેની તરત પછીની બાઉન્ડ્રી અથવા તો તરત પછીનો એરિયા કે જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ। પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે, એટલે કે કોષ દિવાલ જોવા મળતી નથી। વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ નામનો પદાર્થ આવેલો હોય છે, જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ પૂરી પાડે છે। આ એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ પૂરું પાડવાનું કાર્ય કોણ કરે છે? એ સેલ્યુલોઝ નામનો પદાર્થ કરે છે અને આ સેલ્યુલોઝ નામનો પદાર્થ ક્યાં આવેલો હોય છે? તો એ કોષ દિવાલની અંદર આવેલો હોય છે, અથવા તો કોષ દિવાલ એ સેલ્યુલોઝ નામના પદાર્થની બનેલી હોય છે। હવે આ કોષ દિવાલ જોઈ તો એ કોષ દિવાલનું કાર્ય શું હશે? તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની અંદર કે જે ગ્રીન ભાગ તમને દેખાય છે, આ જે ગ્રીન ભાગ તમને દેખાય છે એ બહારની બાજુનું આવરણ, એને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ। તે કોષનો આકાર જાળવી રાખે છે। હવે કોષ દિવાલ મજબૂત છે અને તે સેલ્યુલોઝ પદાર્થની બનેલી છે, માટે તે કોષનો આકાર જાળવી રાખે છે। કોષો તેના વેરવિખેર કે વિખાઈ જતા નથી અથવા તો તેનો આકાર બદલાઈ જતો નથી। બીજું કાર્ય તે એ કરશે કે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે। કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા આપવાનું કાર્ય પણ કરે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને। જેથી જીવંત કોષ એટલે કે જે કોષ હોય છે એ તો હંમેશા જીવંત હોય છે, તેથી
તેના દ્વારા જે જરૂરી પદાર્થો હોય તેનો વિનિમય શક્ય બને, એટલે કે આદાન પ્રદાન શક્ય બની શકે તેવું કાર્ય કોષ દિવાલ કરે છે। ત્યાર પછી તે કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે, એટલે કે વધુ પડતું જળનું શોષણ, વધારે જળ શોષવાની તે પરવાનગી આપતું નથી, માટે તેને જળ શોષણથી બચાવે છે। હવે જો વધારે પડતું જળ શોષણ થઈ જશે તો તે ડિહાઈડ્રેશનનો શિકાર બનશે, એટલે કે વધારે પાણીના અણુ જો વધારે તમે ગુમાવી દો તો તમારું શરીર પૂરતી ઊર્જાથી કાર્ય આપી શકે નહીં। તેવી જ રીતે વનસ્પતિ પણ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા, ઉનાળામાં જ્યારે વનસ્પતિની ઉપર ખૂબ ગરમી પડતી હોય છે ત્યારે તેના વધુ પડતા જળ શોષણથી અટકાવી દે છે, એટલે કે તેનું વધારે પડતું જળનું શોષણ થવા દેતું નથી, નહીંતર કોષને તે નુકસાન કરી શકે। તે કોષને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે, એટલે કે વનસ્પતિને તમે જોયા હશે કે વનસ્પતિની ડાળીઓને આપણે નમાવી શકીએ છીએ અને ત્યારબાદ તે સ્થિતિસ્થાપક હોવાથી ફરી પાછી પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લે છે। તેને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ, એને યાંત્રિક મજબૂતાઈ કહેવામાં આવતી હોય છે। એ આ યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવાનું કાર્ય પણ કોષને આ કોષ દિવાલ કરતી હોય છે। હવે જોઈએ તો વનસ્પતિ કોષો તેમજ ફૂગ અને બેક્ટેરિયાના કોષો ખૂબ મંદ દ્રાવણમાં જ્યારે મૂકવામાં આવે છે તેમ છતાં પણ તે તૂટી જતા નથી, તો આવું શા માટે બનતું હશે એ જોઈએ તો વનસ્પતિ કોષ તેમજ ફૂગ અને બેક્ટેરિયાના જે કોષો હોય છે એ કોષ દિવાલ ધરાવે છે। વનસ્પતિ, ફૂગ અને બેક્ટેરિયા આ બધા જ કોષ દિવાલ ધરાવે છે, એટલે કે કોષ રસપટલની બહારની બાઉન્ડ્રી કે જે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ। આ કોષો ખૂબ મંદ દ્રાવણમાં જ્યારે મૂકવામાં આવે છે ત્યારે આશ્રુતિ દ્વારા કોષની અંદર પાણી પ્રવેશે છે। મંદ દ્રાવણમાં જ્યારે મૂકીશું ત્યારે તેમાં પાણી પ્રવેશી જશે, પરિણામે કોષો ફૂલે છે। જો કોષની અંદર પાણી પ્રવેશશે તો કોષ પોતાનો આકાર અને કદ વધારશે, પરિણામે કોષો ફૂલી જશે। હવે આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષરસ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરશે। હવે આ કોષ ફૂલેલો છે માટે એ પાણી કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરશે, પરંતુ કોષ દિવાલ એ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે। પરિણામે જો તમે કોષરસ છે એમાં પાણી ભળવાથી એ બંને ભેગા થઈને કોષ દિવાલ ઉપર દબાણ કરશે અને જે કોષ દિવાલ છે એ સામે કોષરસ ઉપર દબાણ ઉત્પન્ન કરશે, પરંતુ આ બંનેથી ઉત્પન્ન થતું જે દબાણ છે એ એક સમાન હોય છે, એક સમાન બળ લગાડે છે, માટે તેના કોષો તૂટી જતા નથી। જો બંને તરફ એક સરખું દબાણ લગતું હોય તો તેનાથી કોઈ પરિણામી અસર અથવા તો કોઈ પરિણામી કાર્ય થતું નથી, માટે તેના કોષો તૂટી જતા નથી અને એઝ ઇટ ઇઝ તેમના તેમ જ રહે છે, માત્ર તે ફૂલેલો આકાર ધારણ કરે છે, તે સિવાય તેના ઉપર કોઈ અસર થતી નથી। હવે અહીંયા જોઈએ તો સુકોષ કેન્દ્રિક કોષનું કોષ કેન્દ્ર સમજાવવાનું છે। સુકોષ કેન્દ્રિક કોષ અને આદિકોષ કેન્દ્રિક કોષ, કોષના બે પ્રકાર છે, સુકોષ કેન્દ્રિક કોષ અને બીજું છે આદિકોષ કેન્દ્રિક કોષ। સુકોષ કેન્દ્રિક કોષ એટલે કે તેનું કોષ કેન્દ્ર બે ભાગમાં વહેંચાયેલું હોય છે, એમાં પહેલી પ્રાઇમરી જે પ્રાથમિકતા છે એ છે કે કોષ કેન્દ્ર પટલમાં કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે અને તેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે। કોષ કેન્દ્ર એ બહારની તરફ દ્વિસ્તરીય આવરણ એટલે કે બે પ્રકારનું આવરણ ધરાવે છે, બે આવરણો ધરાવે છે અને તેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે। તમે અહીંયા જોઈ શકો છો કે કોષ કેન્દ્ર અને તેની બહારની તરફ આવેલું પટલ જેને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે છે, એકદમ મધ્યનો જે ભાગ છે રેડિશ ટાઈપ તેને કોષ કેન્દ્રિકા તરીકે ઓળખવામાં આવે છે અને આ કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી આવેલું છે તેને કોષરસ તરીકે, કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે છિદ્રો દેખાય છે તેને કોષ કેન્દ્રીય કલાના છિદ્રો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે। કોષ કેન્દ્ર પટેલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે। જો આ કોષ કેન્દ્ર પટલમાં જે છિદ્રો તમને દેખાય છે, કોષ કેન્દ્રીય કલાના છિદ્રો, એ છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદર તરફ અને બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે। જે આ આકૃતિ તમને દેખાય છે કોષ કેન્દ્ર પટલ, એ કોષ કેન્દ્ર પટલને વટાવી જશો એટલે તરત જ કોષરસ આવશે, તો આ કોષરસમાં
બહારની તરફ એટલે કે કોષ કેન્દ્રથી બહારની તરફ કોષરસમાં અને કોષરસમાંથી કોષ કેન્દ્ર તરફ દ્રવ્યોનું વહન આ છિદ્રો દ્વારા પોસિબલ બની શકતું હોય છે. તો આ હતી કોષ કેન્દ્ર પટલની વાત. હવે જોઈએ રંગસૂત્રીય દ્રવ્ય એટલે શું અને તેનું મહત્વ. જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. રંગસૂત્રીય દ્રવ્ય કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય એટલે કે જેમનું વિભાજન શક્ય નથી તેવા કોષોમાં, જે કોષોમાં વિભાજન અવસ્થામાં ન હોય એટલે કે જેમનું વિભાજન શક્ય ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. દોરીના જથ્થા જેવી રચના એટલે કે દોરીના જે અને ગૂંચળા હોય છે તેની જેવી રચના દર્શાવે છે. આ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે ડીએનએ એટલે કે ડી ઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, ડીએનએનું પૂરું નામ પરીક્ષામાં અવારનવાર પૂછવામાં આવતું હોય છે તો એ છે ડી ઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએનું પૂરું નામ ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. એટલે કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે તેનું વિભાજન શક્ય નથી પરંતુ આ જે રંગસૂત્રીય દ્રવ્ય આવેલું છે તે સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. એટલે કે વધારે ઉદાહરણ દ્વારા જો સમજીએ તો ધારો કે આ એક દોરી જેવી જે રચના છે એનું જ્યારે વિભાજન તરફ આગળ વધશે ત્યારે તેનું વિભાજન શક્ય નથી પરંતુ આ અવસ્થામાં આ જે આરએનએ હોય છે, આ જે રંગસૂત્રીય દ્રવ્ય હોય છે એ રંગસૂત્રીય દ્રવ્ય આ આકારમાંથી તે આવો આકાર ધારણ કરી લે છે. આ ગોળમાંથી તે આવો આકાર ધારણ કરી લે છે જે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે અને તેને રંગસૂત્રો કહેવામાં આવતા હોય છે. આજે હમણાં ડ્રો કરેલું એ રંગસૂત્રો છે અને આ રંગસૂત્રો છે એ આનુવંશિકતા માટેની માહિતી. આનુવંશિકતા એટલે કે પિતામાંથી અમુક લક્ષણો જે આપણામાં આવતા હોય છે તેને આનુવંશિકતા કહેવાય. એના વંશમાં જે લક્ષણો આવે તેને આનુવંશિક લક્ષણો કહીએ છીએ અને આ લક્ષણોના ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. હવે આ લક્ષણો શેના સ્વરૂપે હશે તો ડીએનએના સ્વરૂપે. ડીએનએ એટલે કે શું? ડી ઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. આ રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. જે રંગસૂત્રો તમને અહીંયા ડ્રો કરીને બતાવેલું એ રંગસૂત્રો શાના બનેલા હોય છે તો પ્રોટીન અને ડીએનએના બનેલા હોય છે. ડીએનએ એટલે કે ડી ઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. આ ડીએનએના જે અણુઓ છે કોષનું બંધારણ કેવું હશે તેની માહિતી તેમજ આયોજનની પણ આવશ્યક માહિતી ધરાવતા હોય છે અને આ ડીએનએના કાર્યકારી ટુકડાને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. આપણે જે જનીન જે જીનેટિક એન્જિનિયરિંગ જે વિદ્યા છે, જીનેટિક એન્જિનિયરિંગની ફિલ્ડ છે, એમાં અહીં ડીએનએનો કાર્યકારી ટુકડાનો અભ્યાસ કરવામાં આવતો હોય છે અને ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે. એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો સવાલ, ડીએનએનું પૂરું નામ જણાવો અને ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવામાં આવે છે તો એને જનીન તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે આપણે જોઈશું કે કોષ કેન્દ્રના કાર્યો જણાવો. જે કોષ આવેલો છે તો બહાર કોષ દિવાલ, વનસ્પતિ કોષમાં બહારની તરફ કોષ દિવાલ, તેની અંદર કોષરસ પટલ, તેની અંદરના ભાગમાં કોષરસ અને ત્યારબાદ જે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય છે તે કોષ કેન્દ્ર પટલની અંદર કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રનો જે ભાગ છે મધ્યમાં એકદમ, તો તેના કાર્યો શું છે? તો કોષ કેન્દ્ર જે હોય છે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયમન કરે છે. નિયમન એટલે કે મોનિટરિંગ કરે છે. મોનિટર ક્લાસમાં વર્ગ પ્રતિનિધિ જે હોય છે બધાનું ધ્યાન રાખતા હોય છે તેવી જ રીતે કોષ કેન્દ્ર પણ કોષની સમગ્ર કામગીરી ઉપર ધ્યાન રાખવાનું એટલે કે નિયંત્રણ અથવા તો નિયમન કરવાનું કાર્ય કરતું હોય છે. તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનન એટલે કે એક કોષમાંથી બીજા નવા કોષની ઉત્પત્તિમાં કેન્દ્રસ્થ એટલે કે મુખ્ય ભૂમિકા ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે. એટલે કે તમને ખબર હશે કે વિભાજન અથવા તો પ્રજનન દરમિયાન એક કોષમાંથી બીજો નવો કોષ ઉત્પન્ન થતો હોય છે તો આવા બે નવા કોષ ઉત્પન્ન થાય છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય
અને તે પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે। રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થવો અને પરિપક્વતા તરફ આગળ વધે તે માટે કોષ કેન્દ્ર મહત્વનો ભાગ ભજવે છે। તો તમને પૂછવામાં આવે કે મહત્વનો ભાગ રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય તે માટે મહત્વનો ભાગ કઈ અંગિકા ભજવે છે અથવા તો કયું અંગ ભજવે છે, તો તમારે કહેવાનું છે કે કોષ કેન્દ્ર તેના માટેની અગત્યની ભૂમિકા ભજવે છે। હવે રંગસૂત્રોમાં રહેલા ડીએનએના અણુઓ, ડીએનએના અણુઓ એટલે કે ડીએનએનો કાર્યકારી ટુકડો જે જનીન તરીકે ઓળખાય છે, રંગસૂત્રોમાં ડીએનએ આવેલા હોય છે ને ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહેવામાં આવે છે। આ માહિતી આપણે મેળવી તો આ રંગસૂત્રોમાં રહેલા ડીએનએના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, એટલે કે આપણા જે ડીએનએ હોય છે એ કોને મળતા આવે છે, તો આપણા મમ્મી પપ્પાને મળતા આવતા હોય છે, કારણ કે એમના પિતૃકોષોમાંથી જ આપણી ઉત્પત્તિ થયેલી હોય છે। તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં વહન થાય છે, અનુગામી એટલે કે આવનારી પેઢીમાં તેનું વહન થાય છે, જે વારસાગત લક્ષણો હોય છે તેનું વહન થતું હોય છે। દાખલા તરીકે પિતામાંથી બીજી પેઢીના પુત્રમાં જે લક્ષણો આવે છે તેને આનુવંશિક લક્ષણો તરીકે ઓળખવામાં આવતું હોય છે। તો આ હતી આજના સેશન નંબર 3ની માહિતી। ફરી પાછા મળીશું એક નવા વિડીયો લેક્ચરની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।